જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જુલાઈ મહિનાનો એક પાઠ પૂરો કર્યો. હવે આજે બીજો પાઠ શરૂ કરીએ છીએ. પાઠ આપણે ચાર લઈએ છીએ, મધ્ય યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરી. તો સૌથી પહેલા આપણે મધ્ય યુગ કોને કહેવામાં આવે, તો આઠમી સદીથી ચૌદમી સદીનો જે સમયનો ગાળો છે એને આપણે મધ્ય યુગ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમયના આપણે જાણી લીધું કે ઘણા રાજા મહારાજાઓ હતા, એને સ્થાપત્યનો ખૂબ જ શોખ હતો. તો એ લોકોના સમયની અંદર અલગ અલગ ઘણા બાંધકામો થયા અને અમુક બાંધકામો એવા હતા કે આખા વિશ્વની અંદર એ પ્રસિદ્ધ થયા છે. તો આપણે એવા થોડાક સ્થાપત્ય વિશે માહિતી મેળવીએ. તો એમાં આપણે સૌથી પહેલાં સ્થાપત્ય એટલે શું, તો સ્થાપત્ય એટલે આમ ટૂંક અર્થ એનો કરવો હોય તો બાંધકામ. પણ સામાન્ય રીતે સ્થાપત્ય એટલે એવું કહેવાય છે ઈંટ, માટી, રેતી, સિમેન્ટ વગેરેની મદદથી કરેલું બાંધકામ, એને સ્થાપત્ય કહેવામાં આવે છે. તો આવા સ્થાપત્યની અંદર બીજું જે બાંધકામ જેને કરાવેલું છે એને સ્થાપક તરીકે ઓળખવામાં આવે. તો હવે આ સ્થાપત્યનો અર્થ અને ઉદાહરણ, તો ઉદાહરણની જ અંદર લઈએ તો આપણા આખા ભારતની અંદર નજર ફેરવીએ તો કેટલી જગ્યાએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દરેક તરફ આપણે જોઈએ તો અનેક પ્રકારના સ્થાપત્ય છે. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ કે જે રાણકીની વાવ છે, હેરિટેજ તરીકે ઓળખાય છે. એ ઉપરાંત અમદાવાદનો ભદ્ર કિલ્લો છે, પછી જૂનાગઢનો કિલ્લો છે, એના પછી તાજમહેલને લઈએ, દક્ષિણની અંદર મીનાક્ષી મંદિર લઈએ, ઉત્તરની અંદર એ ઘણા બધા એવા બાગ બગીચાઓ એ આવેલા છે. ગુજરાતની અંદર તો ભરપૂર એવા સ્થાપત્ય છે. તો એ દરેક સ્થાપત્યમાં આપણે આજે ભણશું વિજય સ્તંભ. રાણા કુંભારો બનાવેલો આ સ્તંભ છે. અનેક વિજયો પછી એક એવી સ્તંભની રચના કરી કે યુગો યુગો સુધી એના વિજયને લોકો યાદ કરે. એવું આમ કહીએ ને તો સ્તંભ છે આપણે થાંભલો, પણ આપણે કુતુબ મિનારે ભણી ગયેલા છીએ કે ભલે થાંભલો છે પણ એનું મહત્વ ઘણું છે. તો એ થાંભલા શબ્દ છે નીચેથી થોડું અને ઉપરથી સાંભળતું હતું જાય. પણ એમ કહીએ કે લગભગ 10-12 માળનું કુતુબ મિનાર છે, 5 માળનું. એવી રીતે એ ઊંચો ઊંચો સ્તંભ હોય અને અલગ અલગ એનો ઉપયોગ થતો હોય. તો એ રાણા કુંભારો બનાવેલો એ વિજય સ્તંભ છે. એ ઉપરાંત આપણે અમદાવાદની અંદર નજર કરીએ તો ત્યાંનો એક ભદ્ર કિલ્લો છે, એ આજે પણ વિશ્વમાં વિખ્યાત છે. એ ભદ્ર કિલ્લો પણ એક જોવાલાયક સ્થળ તરીકે ઓળખાય છે. એના પછી આપણે લઈએ કોણાર્કનું સૂર્ય મંદિર. આમ જોઈએ તો એ પૂર્વ કિનારા તરફ, પૂર્વ દક્ષિણ તરફ આવેલું એ કોણાર્કનું સૂર્ય મંદિર છે. તો આ સૂર્ય મંદિરની વિશેષતા શું છે? આમ તો લગભગ આપણે 6ઠા ધોરણમાં ભણી ગયેલા, ફરીથી એકવાર રિપીટ કરીએ. સૂર્યનું મંદિર છે આમ કહીએ તો ભારતની અંદર બે છે, ગુજરાતની અંદર ને આ કોણાર્કની અંદર. તો આ કોણાર્કના સૂર્ય મંદિરની વિશેષતા એ હતી કે આખા મંદિરને એક પથ્થરમાંથી કોતરવામાં આવેલું છે. એક પથ્થરમાંથી એવો મોટો પથ્થર થોડી હોય, પણ વિચારો કે એવો એક પહાડ હોય અને એને કોતરકામ કરતાં કરતાં એને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હોય. અને ખાસ એની વિશેષતા એ છે, સૂર્ય મંદિર છે એટલે સૂર્યનારાયણ તો રથ ઉપર જ ભગવાન ફરવા નીકળતા હતા, એટલે આખા મંદિરને રથનો આકાર આપેલો છે. રથમાં મંદિર અને આખા મંદિરને, આખા રથને જાણે 7 ઘોડા ખેંચતા હોય એવું એનું સ્વરૂપ આપવામાં આવેલું છે. આગળ 7 ઘોડા છે, પાછા રથના આકારમાં મંદિર છે અને એની અંદર સૂર્ય ભગવાન એટલે કે સૂર્યનારાયણનું સ્થાપિત છે. આજની તારીખમાં સૂર્યનારાયણની કહીએ ને કે જે મૂર્તિ છે એને જગન્નાથપુરીના મંદિરની અંદર ટ્રાન્સફર કરી છે, એટલે આજે ભગવાન નથી પણ આજે એનું રિનોવેશન ચાલુ છે. બહુ જ ત્યાંના લોકોની ઈચ્છા છે કે જેમ એક સમયની અંદર કોણાર્કનું મંદિર પ્રખ્યાત હતું એવું પાછું બનાવવું છે, એટલે એનું કામકાજ આજે પણ ચાલુ છે. બીજું કહીએ તો એને 12 મોટા ચક્ર છે, ચક્ર એટલે પૈડા, રથને ચલાવવાના પૈડા. તો 12 પૈડા એટલે 12 મહિનાના હિસાબે એની ઉપમા આપવામાં આવી છે. અને 12 પૈડાની અંદર 8 પારા છે, તો 8 પ્રહર. તો આનો અર્થ કદાચ એવો કરી શકાય કે 12 મહિના 8 પ્રહર સૂર્યનારાયણ ભગવાન આપણું રક્ષણ કરે છે અને
ફરતા રહે છે. તો આવી રીતે અને હા, આખા મંદિરના જે પૈડા કદાચ તમે જોયા હોય તો એની કહીએ કે તમે ત્રિજ્યાને વ્યાસ ઓળખો છો, તો એની ત્રિજ્યા 6-7 ફૂટ જેટલી છે. તો આખું પૈડું કેવું હશે? તો આખું મંદિર એવું સરસ સૂર્ય મંદિર રથના આકારથી શોભિત છે. ઘણા વિદેશીઓ આ ખાસ કરીને કોણાર્કનું સૂર્ય મંદિર જોવા આવે છે. હવે આ મંદિર બંધાયું પડે તો 13મી સદીની અંદર ત્યાંના નરસિંહવર્મા, આપણે જાણી ગયા કે દક્ષિણના મહાન રાજા તરીકે નરસિંહવર્માનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો એ નરસિંહવર્માએ આ કોણાર્કનું સૂર્ય મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. એના પછી આપણે એમના સાહેજા આગલા પાઠની અંદર ભણી ગયા. તો આગ્રાનો કિલ્લો, તો આગ્રાનો કિલ્લો છે એને શાહજહાએ બંધાવેલો હતો. હવે ઘણા આજે આગ્રા લાલ કિલ્લો તરીકે ઓળખે છે. લાલ પથ્થરમાંથી બંધાયો છે, લાલ કલર નથી કર્યો, પણ ઓરિજિનલ એ પથ્થરોનો કલર જ લાલ રંગ છે, એટલે લાલ કિલ્લો કહેવાય છે. એ શાહજહાએ આગ્રામાં બંધાવેલો હતો. આમ જોઈએ તો એક જાણે નાનું ગામ હોય ને એવો એ વિશાળ છે, અને એની અંદર જુદા જુદા 16 વિભાગો છે. આપણા ઘરની અંદર અલગ અલગ વિભાગ હોય, રસોઈનો વિભાગ, સુવાનો, મહેમાનોનો, પૂજાનો, અલગ અલગ હોય ને એવી રીતે એ 16 વિભાગમાં વિભાજિત છે. તો એમાં અમુક કહીએ ને દીવાની આમ, દીવાની ખાસ, ને શાહી બાગ, પાણીનો વિભાગ, એ ખાસ એના જોવાલાયક સ્થળો છે. એનો બાગ એટલો સુંદર રંગબેરંગી ફૂલોથી શોભિત હોય છે. એવું કહેવામાં આવે છે કે આ જે કિલ્લો હતો આગ્રાનો, આજે છે લોકો ઘણા એને જોવા જાય છે, પણ એક કિલ્લામાં શાહજહાનો અંતિમ સમય ત્યાં પસાર થયો હતો. ઔરંગઝેબ એવું કહેવાય છે કે એને નજર કેદી તરીકે એમાં ઘણા એમ કહે છે પૂરી પૂરી દીધું નહીં, જેલમાં નહોતો ગયો, પણ એને આગ્રાના કિલ્લામાં રહેવાનું, પણ એની બહાર નહીં નીકળવાનું, અને કહેવાય નજર કેદી. પણ એ શાહજહાનો જે જગ્યા હતી ને જ્યાં રહેવાની, ત્યાં સરસ મજાનો મોટો એક બારી એને ઝરૂખો કહીએ છીએ, અને એમાંથી ડાયરેક્ટ સીધો દિલ્હીનો તાજમહેલ, સોરી આગ્રાનો તાજમહેલ દેખાય છે. તો એ તાજમહેલ જોતાં જોતાં જ શાહજહાએ છેલ્લો શ્વાસ છોડેલો હતો. તો એ આગ્રાનો કિલ્લો 16 વિભાગમાં, હા, એમાં ઘોડે સવારી કરવી હોય, સભા ભરવી હોય, ખાસ મહેમાનો આવેલા હોય એના માટેનો અલગ વિભાગ, જનાના વિભાગ મતલબ મુસ્લિમોની અંદર સ્ત્રીઓ પુરુષોની સામે ન જાય એટલે એનો અલગ જ વિભાગ હોય, એટલે સ્ત્રીઓનો જનાના વિભાગ હતો. દિવાળી આમ અને દિવાળી ખાસ, ત્યાં અગત્યના મહેમાનોને ઉતાર આપવા, પછી એમ કહીએ કે એ લોકોનો નમાઝ પડવાનો અલગ હોય, એવો રૂમ હોય અલગ જગ્યા, એ વિભાગ, પાણીનો વિભાગ છે, બાગ બગીચાનો વિભાગ છે, અને ત્યાં સુંદર મજાનું એક સિંહાસન પણ હતું. એ સિંહાસન પણ વિશ્વવિખ્યાત હતું. તો આવી રીતે આ આગ્રાનો કિલ્લો શાહજહાએ બંધાવેલો હતો, અને એના નિવાસ સ્થાન માટે બંધાવેલો હતો. નિવાસ સ્થાન એટલે રહેવા માટે. એના પછી આવે છે લાલ કિલ્લો, એ દિલ્હીનો. એ કહેવાય છે કે અકબરે બંધાવ્યો, કદાચ પછીથી એમાં થોડો વધારો સુધારો શાહજહાએ કરાવ્યો, નામ શાહજહાનું આવે છે અને અકબરનું પણ આવે છે. તો દિલ્હીની અંદર જે લાલ કિલ્લો આજે પણ છે, જ્યાંથી આપણે ધ્વજવંદન કરીએ છીએ 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, તો એ જ કિલ્લા ઉપરથી આજે કરવામાં આવે છે. એ પણ લાલ પથ્થરોનું બંધેલું છે એટલે એને લાલ કિલ્લો કહેવામાં આવે છે. અને બીજું કે સમય જતાં આવા બધા મહાન જે સ્થાપત્યો હોય એ સરકાર પોતાના હસ્તક લે અને એનો દેશ માટે જ કાંઈક ને કાંઈક ઉપયોગ થતો હોય, તો આ લાલ કિલ્લાનો ઉપયોગ ધ્વજવંદન માટે અને ત્યાંથી સભાને સંબોધન આપણા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કરતા હોય છે. એના પછી છે સુવર્ણ મંદિર. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે સુવર્ણ એટલે સોના, પણ હકીકત એવું ન હોય કે સોનાની મૂર્તિ બનાવેલું, પણ આખું એ સુવર્ણ મંદિર છે. શીખ ધર્મનું સ્થાપન ગણાય છે અને અમૃતસરમાં આવેલું છે. તો એ આખું મંદિરને સુવર્ણ સોનેરી રંગ છે અને એટલે એનું નામ પડેલું છે સુવર્ણ મંદિર. સુંદર એની કોતરકામ છે, શીખ ધર્મનું સ્થાપત્ય ગણાય છે. એવું કહેવાય છે કે ત્યાં ગ્રંથ સાહેબ, એના જે ધર્મ પુસ્તક છે, ગુરુ નાનકનું સ્થાન ત્યાં ગણવામાં આવે છે, એટલે ત્યાં એનું મોટું પવિત્ર સ્થળ એને ગણવામાં આવે છે. સુવર્ણ મંદિર આમ ચારે બાજુ એમ કહીએ ને તો પાણીના વિસ્તાર છે અને પછી એ મંદિર આવે છે, એટલે આ ઉત્તમમાં ઉત્તમ સ્થાપત્ય તરીકે સુવર્ણ મંદિરને પણ લોકો આજે યાદ કરે છે, અને દૂરથી જાણે સોનાનું જ મંદિર હોય એવો આભાસ થાય છે. તો આવી રીતે આ સ્થાપત્યો, આના પછીના સ્થાપત્ય આપણે હજુ ભણશું એ બીજા લેક્ચરની અંદર. તો આજના લેક્ચરનો તમારું
ના સૂર્ય મંદિર વિશે 10 લાઈન લખવાની રહેશે. હવે આગળ પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.